હેલો ફ્રેન્ડ્સ, આજે સન્ડે છે અને એક અલગ જગ્યાએ આવ્યો છું. હું વાંચી દઉં તમને જો નવો ચાતો. શ્રી જલારામ રામ રોટી સેવા, શ્રી જલારામ મિત્ર મંડળ અન્નક્ષેત્ર. આ લોકો આગળથી સ્પેશિયલ પરમિશન લીધી છે. આ લોકોનું શું શું કાર્ય છે, ચાલો આપણે અંદર જઈએ. મારી સાથે જે કાકા છે, જો અત્યારે તૈયારી કરી રહ્યા છે કાકા, અત્યારે કઢી ને પેકિંગ કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. જય જલારામ. જય જલારામ. ચાલો અંદર જઈએ અત્યારે. આ લોકોને જે તૈયાર થયા. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. રોટલી બનાવવાનું અઢી વાગ્યા ના, હા અત્યારે 4:30 વાગ્યા આવ્યા છે ને 2 કલાકથી બેનો રોટલી બનાવી રહ્યા છે. જોઈ શકો છો. ચાલો હવે આપણે મેઇન જગ્યાએ જશું. આપણે આ રૂમમાં જ્યાં સેવાની તૈયારી થઈ રહી છે, તો આપણે જલારામ બાપાને થાળ ધરી દીધો છે. શરૂઆત કરીએ આપણા કાકાથી. કાકા અત્યારે શાકનું પાર્સલ બનાવી રહ્યા છે. શાકનું પેકિંગ થઈ રહ્યું છે. અત્યારે કઢી છે, ખીચડી કઢી, શાક, રોટલી, પાઉં, રોટલા, રોટલી અને મીઠાઈ, ખમણ, હા ખમણ પણ છે આમાં. આ જોઈ લો કાકા, છે મોનથાળ ડીશ તૈયારી કરીએ છીએ. આ તમને જોશો તમે બધું. હા, આ બધી સેવાની તૈયારી ચાલી રહી છે. કેટલા વર્ષોથી આ સેવા કરીએ છીએ? હા, આપણે 12 વર્ષ પૂરા થયા અને 13મું વર્ષ ચાલે છે. 13 વર્ષ થી સતત અવિરત 365 દિવસ આપણે આ વ્યવસ્થા કરી છે. બરાબર. ને હવે બીજા આપણે આ તમે આ બધું લઈ અને પછી આપણે દેવા જવાનું, વિતરણ કરવા જવાનું, વિતરણ દરિદ્ર લોકોને જેને જેને જરૂરિયાત લોકો, એટલે આપણે એક જગ્યાએ સ્થળ નક્કી હોય ને ગામમાં 3-4 જગ્યાએ લોકો બેઠા હોય છે અને ત્યાં દરેક જગ્યાએ જઈને હાથ વાત આપવાનું હોય છે. બરાબર. વાહ, તમારી સેવાને ખૂબ ખૂબ સલામ છે. તમે આ બધું જે કરી રહ્યા છો એનો ફોન છે, આ છે, તમે કઈ રીતે મેનેજ કરો છો? તમારે આપણે ઉના ગામ તથા આજુબાજુના વિસ્તારોમાં તે આપણને આર્થિક સહાય મળે છે અને લોકો સામેથી ખૂબ જ મોટો સહકાર આપે છે અને એ બધા સહકારથી ચાલે છે. બહુ સારો દ્રષ્ટાંત છે ઉનાની અંદર કે તમે આવું કરી રહ્યો છો. જે લોકો જરૂરિયાત લોકો, ગરીબ લોકો જેને ઘરે પહોંચાડી શકો અમુક જગ્યાએ તમે આપો છો, એ તમારી જે કામ કરી હોય તમને પણ ખૂબ ખૂબ અમને સલામ છે સાહેબ. તમારો સલામ સલામ અમારે જલારામ બાપાને અને મસરૂભાઈને, મસરૂભાઈ જે જેમની સેવા છે ને સતત આખો દિવસ એ આમ જ પરોવેલા રહી છે. હા, સતત એ આ જ કાર્યમાં કમ્પ્લીટ વ્યવસ્થા અમારા મસરૂભાઈ સંભાળે છે અને એ વ્યવસ્થા બધી વ્યવસ્થા એ જ કરે છે. 24 કલાક આમ જ પરોવેલા રહી છે. સવાર આખો દિવસ તમે સમર્પણ આખો તમે આપી દીધો છે. 2 શબ્દ કેશો તમે, ક્યાંથી તમને અંદરથી ઈશ્વરની પૂરી કૃપા, વડીલો ના આશીર્વાદ, જલારામ બાપા ની કૃપા થી આપણે આ કાર્ય ચાલુ કર્યું છે. લોકોનો ખૂબ સાથ સહકાર છે તમામ જ્ઞાતિઓનો. લોકોનો સાથ સહકાર તો છે જ છે. હા, તમારી જે આખો સવાર ત્યાં સુધી તમે જે મહેનત કરો છો એ પણ ધન્યવાદ છે. કૃપા જ ગણાય ને, એની પ્રેરણા છે ને, એની આપણને ભગવાને નિમિત્ત બનાવ્યા. હા, ને બધાનો ખૂબ સહકાર મળે છે. આ કાર્ય ચાલુ છે. દર વર્ષે દ્રોણેશ્વર આપણે શ્રાવણ મહિનામાં 1 ટાઈમ બપોરે ભોજનની વ્યવસ્થા મંડળ દ્વારા કરીએ છીએ
અન ક્ષેત્ર આજે 13મું વર્ષ છે ચાલુ છે આખુના કેમ્પ જલારામવાડીમાં 15 વર્ષ થી ચાલુ છે નેત્ર એકના લોકોને રાજકોટ તપાસ કરી ફ્રીમાં લઈ જાય છે ઓપરેશન કરી મણી ફિટ કરીને પાછા અહીંયા મૂકી જાય છે પછી આપણે વડીલોને દર વર્ષે દાતાઓના સહકારથી હરદ્વાર ગોકુળ મથુરાની 13 દિવસની યાત્રા કરાવીએ છીએ જે વડીલોને જે જાવું હોય જે આર્થિક રીતે નબળા હોય એ લોકોને તમે યાત્રા કરાવો છો વાહ વાહ ખૂબ સરસ કાર્ય કરીએ છીએ કાકા આમાં તમને આજે બધું તમારે જોઈ અને અમને મારે વ્યુઅર્સને પણ કહી શકે મંડળ છે અમારા મિત્ર મંડળ એમાં હર્ષદભાઈ રાયચા ભરતભાઈ દેસાઈ નરેશભાઈ કેમસરૂ પોતે પ્રકાશભાઈ શાહ પછી દીપકભાઈ પોપટ વધારામાં બિપિનભાઈ કેડલ પાનવાળા બિપિનભાઈ ગઢિયા પછી ભટ્ટભાઈ વાળા ભટ્ટભાઈ આવે છે એલઆઈસી વાળા આ હિંમતભાઈ બધાનો ખૂબ સાથ સહકાર મળે છે રાજાભાઈ હવે આવે છે બરાબર કાકા કોઈને મદદ આપણે કરવી આર્થિક રીતે શું અમે તમારો કોન્ટેક્ટ જે યોગ્ય લાગે તે અમે સ્વીકારીએ છીએ તમે ફૂલની ને ફૂલની પાકડી આપો ઘઉં ચોખા તેલ જે કાંઈ આપો તે સ્વીકારી ટૂંકમાં રોકડ સિવાય તમે અનાજ રોકડે કોઈનું જમણવાર કોઈ રકે તો એ રીતે જમણવારની વ્યવસ્થા આપણે કરી દઈએ છીએ બરાબર અને અનાજ જે કંઈ લોકોને જે કંઈ આપો એ પણ આપી શકે તમે તો કહી શકો છો આમ રોટલી ને અત્યારે હા કેમ છો શું આપનું નામ મોટા ભાઈ હિંમતભાઈ હિંમતભાઈ કાકા તમારો ભાઈ હા કાકા કાકા થેન્ક યુ હિંમતભાઈ ને જોઈ લો સર કેમ છો બે શબ્દ કહેશો તમે કઈ અમારી સેવા વિશે અમારા બિપિનભાઈ છે ને આજે 82-83 વર્ષે અવિરત સેવામાં અમારી સાથે પહેલેથી જોડાયેલા છે 83 વર્ષની ઉંમર છે પણ પહેલેથી આજ સુધી સતત આ પ્રવૃત્તિમાં જોડાયેલા છે આ ઉંમરે અમને ખૂબ જ સહકાર આપે છે અને ખૂબ જ અહીંયા એમને સેવા કરે છે પ્રભુ કૃપાથી બધું વ્યવસ્થિત ચાલે છે જોઈ લે તો મિત્રો જલારામ મિત્ર મંડળ હેલો ફ્રેન્ડ્સ આજે પેકિંગ થઈ રહ્યું છે હું બેઠો છું સાથે મને ચા ઓફર કરી છે આ લોકોએ અમે લોકો ચા પી રહ્યા છીએ પણ તમને એક વસ્તુની નવાઈ લાગશે કે આ ચા જે છે અને પાણીની વ્યવસ્થા છે એ સંસ્થાના જે ફંડમાં જે આવે એમાંથી ઉપયોગ નથી થતો ચાનો હિસાબ આ લોકો જે સેવા લોકો સેવા કરે છે ચાના ખિસ્સામાંથી પૈસા કાઢવાના પાણીના પૈસા ખિસ્સામાંથી કાઢવાના એક નવું જાણવા મળ્યું છે તમને બતાવવા માગું છું બીજા નંબરમાં આ લોકો સાથે ચર્ચા કરતાં કરતાં એક બીજું મને વાત કરવાનું કે ઉનાળામાં લોકલમાં જ્યાં લગ્ન પ્રસંગ સારા શુભ પ્રસંગો હોય કોઈ પણ વાડીમાં ત્યાં જો જમવાનું વધ્યું હોય તે બધું અમને પહોંચાડે છે એ લોકો અને અમુક વખતે અમે લઈ આવીએ પણ છે અને બધા આમાં વિતરણ કરીએ છીએ એક પણ ધ્યાનમાં સારી વસ્તુ છે કે આપણે કાકા બોલજો તમે બરોબર કા તમે આવી જાય તમે રસોઈ રસોઈ ક્યારે અહીંથી વધારે આવી ગયું રસોઈ તો ગરીબ માણસોને અલગ જગ્યાએ પાછા પહોંચતી કરીએ બરોબર એટલે મજૂર વર્ગ હોય હા સાધારણ ગરીબ માણસ હોય એટલે ત્યાંથી વધારાની રસોઈ જે આવી હોય એ લોકોને ત્યાં આપી આવી એટલે કોઈ પણ વસ્તુનો વેડફાડ થતો નથી અહીંયા અને અહીંયા લોકો જોઈ શકો છો આ લોકોની આવી રીતે સેવા એટલે અત્યારે મને ઓફર કરીને ચા પી રહ્યા છે અને સાથે જોઈ જો હેલો તમે બોલો તમે તારે બોલો કોરોના કાળ વખતે ઉના આખું બંધ હતું તે સમયે અમારો રસોડું ચાલુ રાખ્યું છે ત્યારે અમારે 90% પ્લસ દેલવાડામાં એક નદી કાંઠે જે લોકો ગરીબ લોકો બેસતા એ લોકો 60 મેમ્બર હતા એ 60 જણાની વ્યવસ્થા પણ અહીંથી જ કરવામાં આવશે કોરોના કાળમાં અમારું રસોડું બંધ નથી આવી રીતે ચાલુ રાખ્યું છે વાહ થેન્ક યુ
તો એ લોકો અમને અહીંયા એમના તરફથી જે આગ્રહ હોય છે એ પ્રમાણે ગોઠવી દે છે. ટૂંકમાં તહેવારોમાં આપણે હમણાં જે ઉત્તરાયણ કહીએ તો આપણે ખીચડા પણ બરાબર છે. ભોજન પ્રસાદી પેક થઈ ગઈ છે અને હવે ફાઇનલ થેલામાં ભરતભાઈ ભરી રહ્યા છે. અહીંથી અલગ અલગ જગ્યાએ છે ને વિતરણ ચાલુ થશે. ભરતભાઈ આ એક થેલા ભરાતા છે, બીજો થેલો. બીજું એક વસ્તુ એક મને જાણવા મળ્યું, તમને એમ લાગશે કે કાળું ઝબલું કેમ છે, આ લીલું ઝબલું કેમ છે? એક પ્રશ્ન સામે થાય પણ એક એનો જવાબ પણ માટે, હા સ્પેશિયલ માટે જો વધારાનું હોય ને. કાળું ઝબલું છે એનો શું અર્થ છે? કાળું ઝબલું કેમ છે? મતલબ પીડા જે લોકોને પાર્સલ આપવા જાય છે તેમાં જેનો ખોરાક વધારે હોય ને એના માટે અલગ કાળા ઝબલા ભરેલા છે. બરાબર. બાકીના જે છે એ રેગ્યુલર જે ખોરાક હોય એ પ્રમાણે આપે અલગ અલગ. એટલે અમુક જે લોકોને ખોરાક વધારે પણ હોય એ લોકોને જે ઈચ્છા વધારે તો એ લોકોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કે એ લોકોને ભાઈ તમને કોઈ માણસને પેટ ભરીને કઈ વધારે રોટલી બે રોટલી વધારે વધારે આ લોકો બધું મૂકેલું છે, ખીચડી થી લઈને રોટલી અને શાક ને બધું. એટલે કાળા ઝબલા ની અંદર વધારે ખોરાક રાખેલો હોય એના માટે ખીચડી વધારે હોય, શાક વધારે હોય, રોટલી રોટલા વધારે હોય, મિષ્ટાન હોય વધારે, ખમણ વધારે હોય. એટલે એ પૂરેપૂરો પ્રેમથી સંતોષકારક જવું છે. ચાલુ કરો ને આપણે ત્યારથી આ પાર્સલ બેબી આપી એના પપ્પા ને આ છોકરી બે છે એને આપણે જ્યારથી અનુક્ષેત્ર ચાલુ કર્યું ત્યારથી પાર્સલ રોજ આવીને લઈ જાય છે. મજૂરોની કોલોની છે અને અમારા રસોડામાં જે કઈ વધારાની રસોઈ હોય કાયમ અમે આ લોકોને આપી દઈએ છીએ. એટલે આપણે કોઈ પણ રસોઈનો બગાડ ન થાય અને આ લોકો પ્રેમથી એનો ઉપયોગ કરી નાખે. છોકરાઓને ફટાકડા ફોડવા માટે આ લોકો આવેલા છે અહીંયા ઉનામાં. તમે લોકો અહીં કામ કરવા આવ્યા છે? બહાર ગેસ ની પાઇપલાઇન નું કામ ચાલુ રહ્યું છે ત્યાંથી આ લોકો સ્પેશિયલ આવેલા છે કામ કરવા. તો એ લોકો ને પણ મોઢે તમે સાંભળી લીધો આ લોકો જિલ્લા મિત્ર મંડળ ની સેવા વિશે. એ બધું એ કુદરત કરાવે છે ને અમે કરીએ. આ તમારા નસીબ માં હોય તમને આપી દઈએ છે. તમે પ્રેમ થી લો અને અમે પ્રેમ થી આપી દઈએ છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. વિતરણ માટે તૈયારી થઈ ગયા છે કાકા? થેલા લઈ ગયા છે. ચાલો આપણે સાથે જાજુ. હલો તમે લઈ લો. જલારામ છોકરો નો તમે લઈ લો. જલારામ
અલગ અલગ જગ્યાએ જવાનું અને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. ઠીક, આપણે આગળ જઈએ, આગળ જશું. આ જોઈએ જોઈએ, આપણે મિત્ર છે, સામેથી કીધું છે કે મારો ફોટો આવો જોઈએ, સ્પેશિયલ એના માટે એક નાનો એવો ક્લિપ બનાવી છે. જય જલારામ મોટાભાઈ, જય જલારામ. વાહ વાહ, જઈ ગયો. રાજવાની આપણો ટાઈમ ઓવર જ છે, બરાબર છે, આપણે લેટ જ છીએ 5 મિનિટ. ઓકે, એટલે બધા રાહ જોતા જ હોય, બરાબર. જય જલારામ, જય જલારામ બાપુ, જય જલારામ, જય સીતારામ, જય જલારામ. હવે ત્યાં એસપીએસ પાસે, એસપીએસ પાસે જઈએ હવે. વાહ, પૂરું થઈ ગયું. ત્રિકોણ બાગ પાસે આવવું હોય સાથે, વાહ, થેન્ક યુ વન્સ અગેન. આ સાથે હું વિડીયો પૂરો કરી રહ્યો છે. તમે અમને જે જે સહકાર આપ્યો તમને ખૂબ ખૂબ મારે વંદન છે, ને આમ ને આમ આપણો જે વધતો રહે આપણો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, કેમ લાગ્યો મારો વિડીયો? મજા આવી. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય જલારામ. ચાલો હું પૂછું, આવજો.